કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ ત્રણ વિષય અંગ્રેજી અને ચેપ્ટર નંબર 8 એટલે 8, પાઠ 8, ધીસ અને ધોઝ. ધીસ અને એન્ડ ધોઝ. તો આપણે ત્રીજું સત્ર ચાલુ કર્યું છે, એમાં પાઠ 8 ધીસ અને ધોઝ એ આપણે ચલાવવાનું છે આજે. હવે હું તમને જે શીખું એ તમારે ધ્યાનથી યાદ રાખવાનું છે અને વિડીયો જોવાનો છે, બરાબર? તો ધીસ એન્ડ ધોઝ. ધીસ એટલે આ, ધીસ એટલે આ, નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ શબ્દનો ઉપયોગ થાય છે. બહુવચન, બહુવચનમાં ધીસ, બહુવચનમાં ધીસ એટલે આ, તે પણ નજીકનો શબ્દ કે વાક્ય દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ એટલે નજીકની વસ્તુ, એક વસ્તુ હોય તો ધીસ શબ્દ આવે. એકથી વધારે વધારે વસ્તુ દર્શાવવા માટે બહુવચન, બરાબર? બહુવચનમાં શું આવે? ધીઝ આવે, બરાબર? હવે એકથી વધારે હોય તો ધીઝ આવે અને એક હોય તો ધીઝ શબ્દનો ઉપયોગ થાય છે. હવે ધેટ, દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ધેટ, દૂર, ધારો કે દૂર વૃક્ષ છે, બરાબર? તો આપણે બોલીએ ધેટ ઇઝ અ ટ્રી એવું બોલાય, બરાબર? હવે નજીક હોય, આ ચોક છે તો ધીસ ઇઝ અ ચોક એવું બોલી શકાય, બરાબર? હવે આ ચોક દૂર હોય આ તો બોલી શકાય ધેટ ઇઝ અ ચોક. એવી રીતે તમારે આ શબ્દ, ધેટ શબ્દ છે એ દૂર માટે વપરાય છે. અને બહુવચનમાં હોય, એકથી વધારે વસ્તુ હોય તો ધોઝ શબ્દનો ઉપયોગ થાય છે, બરાબર? પેલા, પેલા એટલે ઘણા બધા, દૂર હોય એટલે બહુવચનમાં ગણાય. હવે ઇઝ, ઇઝ છે અને ઇઝ કહેવાય, બરાબર? ઇઝ અ, ધીઝ કે ધેટ સાથે વચનમાં આવે છે. ધીસ અથવા ધેટ હોય ત્યારે ઈ શબ્દનો ઉપયોગ થાય છે, બરાબર? આ અને આ કહેવાય છે ઈ ક્રિયાપદનું બહુવચન છે. આ છે એ ધીસ અને ધોઝ સાથે વપરાય છે, બરાબર? જે આ છે એ ધીસ અથવા ધોઝ સાથે વપરાય છે, કાં તો આવે છે. ઉદાહરણ તરીકે આપણે વાક્ય લખવાનું છે, ધીસ ઇઝ એન એપલ, એ વાક્યને આપણે બહુવચનમાં ફેરવવાના હોય તો ધીસ હોય તો, મેં તમને પહેલા જ કીધું હતું, ધીસ હોય તો ધીઝ આવે અને ધેટ હોય તો ધોઝ આવે, બરાબર? હવે આપણે વાક્ય બનાવવાનું છે, શાંતિથી સમજો હું કેવી રીતે બનાવું છું જોવાનું છે, પછી તમારે આ વાક્ય નોટમાં લખવાનું છે. આ સમજવાનું છે એટલે તમારે આની એન્ટ્રી નોટમાં કરવાની છે, બરાબર? તમારે નોટમાં લખવાનું છે મારી સાથે સાથે. ચલો, ધીસ હોય તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધીસ શું આવશે? તો વાક્ય બનાવો, ધીસ, આમાં એક એન આર્ટિકલ વાપરવાનું નથી, બરાબર? મેં તમને શું કીધું હતું, આ શબ્દ છે એ શેની સાથે હશે? જો ધીસ આય આવ્યું, બરાબર, તો શું આવશે? આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ધીઝ આર એપલ્સ,
प्रथम सत्र में तुमने शीखवाड़ी बधु एस डबल एस एक्स ओ डबल एस ए शब्दों हो तो ईएस मुकवानू छे छो ना हो तो तमारे खाली एस शब्द नो उपयोग करवानो छे खाली एस लगाड़वानो छे चलो देट इज अ बॉक्स देट छे माटे शू आवशे दोस शू आवशे ते मित्रो दोस तो लखो दोस आर बॉक्स छे मैं तमने कह्यु हतु ने शू आवे एस डबल एस एस डबल एस एक्स ओ सी एच एस एच एक बे त्रण चार पांच अने छ आ छ शब्द होय तो तमारे शू मूकवानुं विद्यार्थी मित्रो ES શું મૂકવાનું ES જો ના હોય તો જ તમારે એ ખાલી S મૂકવાનો રહેશે બરાબર હવે અહીંયા બોક્સ X આવ્યો છે X તો શું આવશે ES આવશે શું આવશે ES તો those are boxes થયું વાક્ય પછી ત્રીજું વાક્ય છે ધીસ ઇઝ અ બ્રશ એસ એચ આવે છે છેલ્લે જોજો તમે મેં તમને શીખવાડ્યું કે બહુ વજનમાં એસ ડબલ એસ એક્સ સી એચ એસ એચ અને એક્સ અને ઓ હોય તો તમારે ઈ એસ શબ્દ મૂકવાનો રહેશે ચલો ધીસ હોય તો શું આવશે ધીસ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરજો આવજો વિદ્યાર્થી મિત્રો